નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આશાબા, નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 1 માં શું શીખવાનું છે? કરો સરસ મજાની 12 વાર્તા આપણે શીખવાની છે, જે કવિતા, બરાબર? તો દરેક વિદ્યાર્થીએ આજે આપણા ગામની સ્વાદેપોતી કાઢવાની છે. તે મોસ્ટ પેજ નંબર 7 છે, એટલે કે આ સરસ મજાની કવિતા છે એ આપણે ગાવાની છે. રોજ લખીને તો આપણે થાકી જઈએ છીએ, બરાબર ને? તો આજે આપણે કવિતા લઈએ, પછી કવિતા જો તમારે જોવાની છે, કવિતાના આધારે આમાં અભિનજી રાઈટ ડાઉન પણ કરવાનું રહેશે, બરાબર? તો બધાએ મારી સાથે હું ગાવશું, એ તમારે ગાવે તો ગાવાનું છે, નહીંતર સાંભળવાનું છે. નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે. હવે શું કે છે, આંખ છે કેવી છે, નાની નાની, પણ જોવે છે બધું. કાંક એટલે જોવે છે પણ બધું, જો એ કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સુંગે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. હવે બાળકોના નામે નાક કેવું છે, નાનું, પણ આપણે કઈ પણ સુંગ હોય તો તેનો ઉપયોગ કરવો પડે, નાક થી સુંગી શકે ને, આપણે શ્વાસ પણ નાક થી લઈ શકીએ, બરાબર? તો એ પણ કેવી અજબ થઈ કે ભગવાન કેવું બધું કે સરસ આપણને આપ્યું છે, ગુરુ છે, બરાબર ને? ક્યાં કેવી સરસ અજબ જેવી વાત છે ને, નવાઈ લાગે છે. નાના મારા કાન એ સાંભળી દઈને ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. હવે કાન છે એ કેવા છે એના નાના, પણ એ કેવું હોય કે સરસ ધ્યાનથી સાંભળે છે. કઈ પણ આપણે કોઈ બીજા બોલે તો આપણે શેનાથી સાંભળીએ, કાન દ્વારા સાંભળીએ ને? આપણે કાન ન હોય તો આપણે સાંભળી શકીએ નહીં. ક્યાં પણ કેવી છે કે નવાઈ વાત છે, અજબ જેવી વાત છે. નાનું મારું મોઢું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. હવે ઘણા લોકોને જો જીભ પણ નથી આપતી હોતી, બરાબર ને, કે બોલી શકતા નથી, પણ આપણને તો કેવું સરસ નાનું મોઢું આવ્યું છે, આપણે સરસ બોલી શકીએ છીએ, બીજાને સાંભળી શકીએ, આપણને કાન આપે છે, મોઢું આપ્યું છે, નાક આપ્યું છે, બરાબર? આપણને તો બધા અંગો આપે છે. ઘણા લોકોને તો હાથ નથી હોતા, પગ નથી હોતા, કાન કરી નથી શકતા, ઘણા સાંભળી શકતા નથી, પરંતુ આપણને તો કેવું સરસ ભગવાને આપ્યું છે, કે આપણે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. નાના મારા હાથ એ તારી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. હવે આપણે હાથ ન હોત તો આપણે લખી ના શકીએ, કામ ના કરી શકીએ, તાળી ના પાડી શકીએ, બરાબર? તો એ કેવી અજબ જેવી વાત છે, ભગવાન કેવું બધા સરસ અંગો આપણને આપ્યા છે. પગ મારા નાના એ ચાલે ચાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ ન હોય તો આપણે કે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ શકીએ નહીં, ચાલી ના શકીએ ને? તો ભગવાને આપણને બધા સરસ અંગ આપેલા છે, તો આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ ને. જો હાથ આપેલા છે તો આપણે કામ કરવું જોઈએ, લખવું જોઈએ, તાળી પાડવા માટે હાથ આપ્યા છે, હાથ આપી છે તો આપણે સારી વસ્તુ જ હંમેશા જોવી જોઈએ ને. પછી નાક છે તો નાક ન હોય તો એને દ્વારા આપણે સૂંઘવાનો ઉપયોગ સૂંઘી શકીએ ને, નાક ન હોય તો આપણે શ્વાસ જ ના લઈ શકીએ ને. તો હવે આ જ કવિતાને આધારે પેજ નંબર 38, હવે એમાં પાછળના પેજ છે વધારે વિદ્યાર્થી, આ પેજ પર અંગોનો ઉપયોગ ઓળખી ચોરસમાં રાઈટ કરો. હવે તમને અંગોના બે ચિત્ર આપેલા છે, બરાબર? એક પ્રશ્નમાં હવે એમાં જો સાચું હોય એ ખરામાં આપણે શું કરવાનું છે, રાઈટ. તો દરેક વિદ્યાર્થી આ પેજ નંબર 38 મારી સાથે રાઈટ કરવાનું રહેશે. જોવા માટે આંખ અને નાક શેનો ઉપયોગ થાય છે, તમને બે ચિત્ર આપેલા છે. આંખનો ઉપયોગ થાય કે ના, જોવા માટે આપણે શેનાથી જોઈ શકીએ તો કે આંખ, તો આંખનું ચિત્ર છે એના નીચેના ચોરસમાં રાઈટ કરવાનું, બધાએ પહેલામાં રાઈટ કરો. ત્યાર પછી સૂંઘવા માટે કાન કે નાક નો શેનો ઉપયોગ થાય, તમને બે ચિત્ર આપેલા છે, કાન અને નાક, તો આપણે શેનાથી સૂંઘી શકીએ. હજી આપણે હમણાં સમજે ને, આપણે અજબ જેવી વાત છે, નાક માં નાનું સૂંઘે કેવું મજા, તો નાક થી આપણે સૂંઘી શકીએ, તો નાક ના નીચે રાઈટ કરો. ત્યાર પછી સાંભળવા માટે કાન અને મૂળ શેનો ઉપયોગ થાય છે, સાંભળી આપણે શેનાથી, તો કે કાન દ્વારા, તો કાન છે અને નીચેના ચોરસમાં રાઈટ કરો. કયું બધા અહીંયા નીચે રાઈટ. ત્યાર પછી ચોથું, બોલવા માટે મોઢું અને કાન શેનો ઉપયોગ થાય છે, આપણે શેનાથી બોલીએ છીએ, તો કે મોઢા,
38 સુધી પૂર્ણ આવવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.